સ્વાગત છે મિત્રો જુગ્યાન ચેનલમાં. આ વિડીયોની અંદર આપણે વાત કરવાના છીએ એ છે કે જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે એની જે વેબસાઇટ હતી એ તો ઓલરેડી બનાવેલી જ છે, તો હવે એની એન્ડ્રોઈડ એપ પણ લોન્ચ કરવામાં આવી છે સરકાર દ્વારા. તો આ વિડીયોમાં આપણે એ એન્ડ્રોઈડ એપ જોશું, શું શું એની અંદર ફંક્શનાલિટી આપી છે, કઈ કઈ ફંક્શનાલિટી તમે યુઝ કરી શકો છો એની વાત આપણે આ વિડીયોમાં કરશું. તો ચાલો શરૂ કરીએ. તો એની માટે હું તમને હવે મારી મોબાઈલની સ્ક્રીન ઉપર લઈ જાઉં છું. તો આ જોઈ શકો છો, આ મારી મોબાઈલની સ્ક્રીન છે. તો આની અંદર તમારે આ એપ્લિકેશનનું જે પ્લે સ્ટોર છે, જે એન્ડ્રોઈડનો પ્લે સ્ટોર, એની અંદર તમારે આવી અને પીએમ કિસાન GOL લખવાનું છે. એટલે આની ઓફિશિયલ જે એપ્લિકેશન છે એ તમને મળી જશે. આ જે ઓફિશિયલ એપ્લિકેશનની લિંક છે તમને ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશું. તમારે આ જ લખવાનું છે, બાકી તમે જો પીએમ કિસાન સન્માન નિધિ એવું લખવા જશો તો એની અંદર તમને ઘણી બધી થર્ડ પાર્ટી એપ મળી રહેશે. તો એ તમારે નથી કરવાની, જે આ ઓફિશિયલ એપ્લિકેશન છે એ જ તમારે કરવાની છે. એની લિંક તમને હું ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દઈશ. એટલે તમારે પીએમ કિસાન GOL કરીને લખવાનું છે. તો આ તમારે ઇન્સ્ટોલ કરી લેવાની છે અને પછી તમારે અહીંયા ઓપન કરી લેવાની છે. તો મેં અહીંયા ઓલરેડી ઇન્સ્ટોલ કરેલી છે, તો હું આપણે અહીંયા ઓપન કરી લઈએ. તો આની અંદર તમે સૌ પ્રથમ જે પહેલી ફંક્શનાલિટી છે એ બેનિફિશિયરી સ્ટેટસ છે, જે તો આપણે વેબસાઇટમાં પણ જોઈ શકતા હતા. તો અહીંયા તમે સિલેક્ટ આઈડી ટાઈપ, એટલે તમે કઈ કઈ રીતે તમારું જોઈ શકો છો. તો એની અંદર તમે આધાર નંબર દ્વારા જોઈ શકો, અકાઉન્ટ નંબર દ્વારા જોઈ શકો અને મોબાઈલ નંબર દ્વારા પણ જોઈ શકો છો. જે વેબસાઇટની અંદર પણ તમે જોઈ શકો છો અને આની અંદર પણ જોઈ શકો છો, પણ વેબસાઇટ કરતાં તમને આ એપ્લિકેશનમાં થોડીક વધારે કમ્ફર્ટેબલી રહેશે. તો આ તમે માનો કે આધાર નંબર ઉપરથી જોવા માંગતા હોય તો તમારે અહીંયા આધાર નંબર સિલેક્ટ કરી લેવાનો છે અને અહીંયા તમારો જે તમારો આધાર નંબર છે એ તમારે અહીંયા નાખી દેવાનો છે. તો હું તમને અહીંયા એક ડેમો આપીને બતાવી દઉં. તો આધાર નંબર નાખીને અહીંયા તમે ગેટ ડિટેલ્સ ઉપર ક્લિક કરશો એટલે તમને અહીંયા તમારી ડિટેલ્સ બધી શો થઈ જશે. વેબસાઇટ કરતાં થોડીક આની જે ઇન્ટરફેસ છે, એટલે કે જે તમને દેખાય છે એમાં થોડુંક ચેન્જ હશે, કેમ કે વેબસાઇટની થોડીક સ્ક્રીન થોડીક મોટી હોય છે અને એ રીતનું એનું ઓપ્ટિમાઇઝેશન કરેલું હોય છે અને એપ્લિકેશનની થોડુંક અલગ ઇન્ટરફેસ હોય છે. તો અહીંયા તમારે તમારું નામ છે, તમારો રજીસ્ટ્રેશન નંબર છે, તમારું PMFનું સ્ટેટસ છે, PFMSનું, ક્યારેક ક્યારેક કયું ઇન્સ્ટોલમેન્ટ આવ્યું, પહેલું ઇન્સ્ટોલમેન્ટ, બીજું ઇન્સ્ટોલમેન્ટ, એની ડેટ, ચાર ઇન્સ્ટોલમેન્ટ સુધી અહીંયા આવ્યા છે. તો જેટલા પણ ઇન્સ્ટોલમેન્ટ અહીંયા આવ્યા હશે એ તમામનું તમને અહીંયા સ્ટેટસ દેખાઈ જશે, ક્યારે કઈ ડેટે આવ્યું છે એ પણ તમને અહીંયા દેખાઈ જશે. તો આવી રીતે તમારું સ્ટેટસ તમે આની અંદર ચેક કરી શકો છો. પછી એડિટ આધાર ડિટેલ્સ, તમારે જો આધાર ડિટેલ્સ તમે આપણે ઓલરેડી વિડીયોની અંદર વાત કરી છે કે તમારે જો આધારની અંદર કંઈક મિસ્ટેક હોય ને એ જો તમે એડિટ કરવા માગતા હોય, આધારની અંદર નામ છે, બીજું કઈ વસ્તુ છે, તો એ પણ તમે કરી શકો છો. તો તમારે અહીંયા તમારો તમારો આધાર નંબર નાખવાનો છે, પછી તમે ગેટ ડિટેલ્સ બટન ઉપર ક્લિક કરશો એટલે જો નામમાં મિસમેચ હશે તો તમારો ડેટા અહીંયા ફાઉન્ડ થઈ જશે. પછી છે સ્ટેટસ ઓફ સેલ્ફ રજીસ્ટર્ડ ફાર્મર. તમે જો તમારી જાતે રજીસ્ટ્રેશન કર્યું હોય એનું તમારે જો સ્ટેટસ જાણવું હોય, તમે વેબસાઇટની અંદર ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હોય અને એનું જો તમારે સ્ટેટસ જાણવું હોય તો એ પણ તમે જાણી શકો છો. તો એની માટે તમારે તમારો અહીંયા આધાર નંબર નાખી દેવાનો છે અને ગેટ ડિટેલ્સ બટન ઉપર ક્લિક કરવાનું છે. તમે માનો કે રજીસ્ટ્રેશન કરો અહીંયા, એ પણ અહીંયા ફંક્શનાલિટી તમે જોઈ શકો છો, જે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન છે એની અંદરથી જો અહીંયાથી તમે રજીસ્ટ્રેશન કર્યું હોય તો તમે આની અંદર જો સ્ટેટસ ઓફ સેલ્ફ રજીસ્ટર ફાર્મર છે એમાં તમે જોઈ શકો છો. પછી ચોથું છે, આપણે હરવાર વાત કરી લઈએ કે ન્યૂ ફાર્મર રજીસ્ટ્રેશન, જે વેબસાઇટની અંદર પણ ફંક્શનાલિટી છે. એટલે જો તમારું નવું રજીસ્ટ્રેશન તમે કરાવવા માગતા હોય, વેબસાઇટની અંદર ઘણીવાર ઘણા મિત્રોની કોમેન્ટ આવે છે કે આની અંદર રજીસ્ટ્રેશન સક્સેસફુલ થતું નથી, ડાયરેક્ટ રીડાયરેક્ટ થઈ જાય અને વેબ પેજ લોડ થઈ જતું હોય છે. તો જો તમારું વેબસાઇટની અંદર રજીસ્ટ્રેશન ન થતું હોય તો તમે આ એપની અંદરથી પણ કરી શકો છો. તો અહીંયા તમારે તમારો આધાર નંબર નાખી દેવાનો છે. તો માનો કે મેં હમણાં નાખ્યું તો એ નાખી દઉં છું, એ તો હમણાં થશે નહીં કેમ કે આનું ઓલરેડી રજીસ્ટ્રેશન થયેલું છે. જો તમારું રજીસ્ટ્રેશન આની અંદર નહીં થયેલું હોય તો તમને બધી તમારી ડિટેલ્સ નાખવાનું કહેશે. તો અહીંયા તમે જોઈ શકો છો યુ આર ઓલરેડી રજીસ્ટર્ડ, બરોબર છે, આ ઓલરેડી રજીસ્ટર્ડ છે. એક બીજો આધાર નંબર આપણે નાખી દઉં તો તમને
જોઈ શકો છો. આ જે આધાર નંબર નાખ્યો રજીસ્ટ્રેશન આની અંદર છે નહીં, રેકોર્ડ નોટ ફાઉન્ડ વિથ ગિવન ડિટેલ્સ, એટલે આ જે આધાર નંબર નાખ્યો એની અંદર કોઈ એને માહિતી મળી નથી. ડુ યુ વોન્ટ ટુ રજીસ્ટર ઓન પીએમ કિસાન પોર્ટલ, શું તમે રજીસ્ટ્રેશન કરવા માગો છો? તો તમારે જો કરવાનું હોય તો જ આપણે અહીંયા આવ્યા હોઈએ, તો આપણે અહીંયા યસ કરી લેવાનું છે. અહીંયા પછી તમારી બધી ડિટેલ્સ તમારે અહીંયા નાખવાની રહેશે. તમારું તાલુકો, જિલ્લો, બ્લોક, વિલેજ, ફાર્મર નેમ, તમારું જેન્ડર, તમારો જમીન ફાર્મર ટાઈપ કઈ રીતનું છે, બરોબર છે? બધી ડિટેલ્સ આની અંદર તમારે અહીંયા તમારે નાખવાની રહેશે. એટલે ઘણા મિત્રોનો કોમેન્ટ આવતી હતી કે તમારું વેબસાઇટની અંદર રિડાયરેક્ટ થઈ જાય છે, રજીસ્ટ્રેશન થતું નથી. તો જો ન થતું હોય તો તમે આ એપ્લિકેશનની મદદથી નવું રજીસ્ટ્રેશન કરવાની ટ્રાય કરી શકો છો. ઠીક છે. પછી જે આપણે સ્ટેટસ વાત કરી એ આનું છે કે જે આપણે ઓનલાઈન રજીસ્ટ્રેશન હોય, જે ત્રીજા નંબરનું છે, સ્ટેટસ ઓન સેલ્ફ રજીસ્ટર ફાર્મર, કે જે તમે અહીંયા ઓનલાઈન રજીસ્ટ્રેશન કર્યું હોય એનું જો તમારે સ્ટેટસ ચેક કરવું હોય તો અહીંયા તમે એ પણ એની જ અહીંયા વાત કરેલી છે, એ સ્ટેટસ તમે અહીંયા ચેક કરી શકો છો. સ્ટેટસ અપડેટ થવામાં 7 થી 15 દિવસનો સમય આની અંદર લાગતો હોય છે, જે નવું રજીસ્ટ્રેશન કરાવેલું હોય છે એ લોકોને. પછી જે અબાઉટ ધ સ્કીમ, એટલે બધી આ સ્કીમની માહિતી અહીંયા આપણને ઓલરેડી બધાને ખબર જ છે, એટલે જો તમારે વાંચવું હોય તો તમે વાંચી શકો છો. પછી છે લાસ્ટ છે પીએમ કિસાન હેલ્પલાઇન. તો હજી તમને કોઈ બીજા કોઈ પ્રશ્ન હોય અને રિલેટેડ તમારે રજીસ્ટ્રેશન સક્સેસફુલ ન થતું હોય, બીજા કોઈ તમારે ક્વેશ્ચન હોય તો તમે આ હેલ્પલાઇનનો તમે કોન્ટેક પણ કરી શકો છો. તો અહીંયા 3 હેલ્પલાઇન નંબર આપેલા છે, તમારે જો આનો કોન્ટેક કરવો હોય તો તમે કોન્ટેક કરી શકો છો. બીજા કોઈ તમને ડાઉટ હોય તો આની અંદર તમે કોલ કરી અને એ પણ તમે જાણી શકો છો, બરોબર છે? તો આ આ છે પીએમ કિસાનની ઓફિશિયલ એપ્લિકેશન. આટલી ફંક્શનાલિટી હાલ પૂરતી છે, ભવિષ્યની અંદર આની અંદર ઘણા બધા અપડેટ આવશે. તો એ કોઈ જો તમારા કામનો રિલેટેડ કોઈ સારી અપડેટ હશે તો એની માહિતી પણ આપણે ફ્યુચરમાં આપશું. ઠીક છે. તો મિત્રો, આ માહિતી હતી પીએમ કિસાનની જે એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે, એની જે ફંક્શનાલિટી આપવામાં આવી છે એના વિશે. બીજા કોઈ તમને પ્રશ્ન રહી જતા હોય તો મને કોમેન્ટ સેક્શનમાં જણાવજો, તેનો જવાબ દેવા હું પૂરતો પ્રયત્ન કરીશ. આ વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.